ભરૂચમાં નર્મદા નદીમાં પૂરની સ્થિતિ યથાવત રહેતા જળસપાટી 32 ફૂટે અકબંધ રહેતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કસક, દાંડિયા બજાર અને બહુચરાજી ઓવારામાં પૂરના પાણી ફરી વળતા સ્થાનિક દુકાનદારો અને રહીશોની હાલત કફોડી બની છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થતા આવવા જવા માટે નાવડીનો ઉપયોગ થઈ રહ્યો છે. સરદાર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા નદી તુફાને ચડી છે. ભરૂચમાં ગઈકાલથી જ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની જળસપાટી ભયજનક આંખ વટાવી 32 ફૂટે પહોંચી હતી, જે આજે પણ યથાવત છે. ભરૂચના કસક, ઝુંપડપટ્ટી, દાંડિયા બજાર, ફુરજા, ચાર રસ્તા અને બહુચરાજી ઓવારાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા, જે આજે પણ યથાવત રહ્યા હતા. પૂરના પાણી ઘરો, મંદિરો અને દુકાનોમાં ફરી વળતા વેપારીઓ અને લોકોની હાલત કફોડી બની છે. કસક ઝુંપડપટ્ટી આખે આખી ડૂબી જતા લોકોને સ્થળાંતરિત કરી ગુરુદ્વારામાં આશરો આપવામાં આવ્યો હતો. દાંડિયા બજારના નીચાણવાળા વિસ્તારના લોકોને દાંડિયા બજાર મિશ્રશાળામાં સ્થળાંતરિત કરાયા હતા, જ્યાં નગરપાલિકા દ્વારા તેમના ભોજનની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. દાંડિયા બજાર વિસ્તારમાં પાણી ફરી વળતા મુખ્ય માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. લોકોએ પણ આવવા જવા માટે નાવડીનો સહારો લેવો પડ્યો હતો. શહેરના ફુરજા વિસ્તારમાં પણ છેક ચાર રસ્તા સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતા લાખો રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. ફુરજાથી ચાર રસ્તા સુધી આવવા જવા માટે બોટો ફરતી થઈ હતી, જેમાં બોટ ચાલકો દ્વારા વ્યક્તિ દીઠ રૂપિયા 20 લેવામાં આવતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે સતત પૂરની સ્થિતિ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે, તો બીજી બાજુ દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેતા વીજ કંપનીએ ના છૂટકે અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરતા રાત્રિ દરમિયાન લોકોએ અંધકારપટનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ શહેરમાં બીજા દિવસે પણ પૂરના પાણી ના ઓસરતા હાડમારી વચ્ચે રહેતા લોકોએ ફરિયાદોનો દોર ચલાવ્યો હતો, જેના પગલે સાંસદ મનસુખભાઈ વસાવાએ, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા અને શહેર ભાજપા પ્રમુખ મહેન્દ્ર કંસારા સાથે પૂર અસરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ સાંસદે પાલિકા તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા. નગરપાલિકામાં પણ એવા વિસ્તારો હોય કે ક્યાંક ગરીબોના ઝૂંપડામાં પાણી આવી ગયું હોય તો એવા વિસ્તારોનો સર્વે કરીને કેશ ડોલ ચૂકવાય એનું પણ અમે સૂચન કર્યું છે. અને હજુ પણ જિલ્લાના વહીવટીતંત્ર સાથે મળીને, જો કે જિલ્લાનું વહીવટીતંત્ર ખૂબ સજાગ છે, ભરૂચ જિલ્લાના જ્યાં પણ કંઈ પૂરના પાણી પ્રવેશે લોકો તકલીફમાં ન મુકાય, કોઈ જાનહાનિ ન થાય, પશુઓ પણ સુરક્ષિત જગ્યાએ ખસેડવાના પ્રયાસ જિલ્લા વહીવટીતંત્ર કરી રહ્યું છે. અમે પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, માનનીય ધારાસભ્યો સહિત બધા જ લોકોને સાવધાન કરીએ છીએ, મદદરૂપ થઈએ છીએ. આવનારા દિવસોમાં સમગ્ર દેશ અને ગુજરાતની અંદર સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલવાનો છે, તો તેવા સમયે પ્રજાજનોને અમે ચોક્કસ વિશ્વાસ અપાવીએ છીએ કે આ ભારે વરસાદના કારણે આ સ્થિતિ નિર્માણ થયું છે. રોડ રસ્તા પણ ભારે વરસાદના કારણે તૂટી રહ્યા છે, પણ સ્વચ્છતા અભિયાનની સાથે સાથે સમયની સાથે સારા રસ્તા બનશે, પ્રજાની સુખાકારી માટે કોઈ તકલીફ ના પડે એના માટે અમે આવનારા દિવસોમાં સંપૂર્ણપણે કાળજી રાખીશું. જિલ્લાની વાત કરું તો 8000 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવ્યા છે, અને હજુ કદાચ પાણી વધે તો કેટલા લોકોને હજુ સ્થળાંતર કરવાનું આવે. જમવાની, મેડિકલની વ્યવસ્થા, તમામ વ્યવસ્થા ખૂબ સરસ તંત્રએ કરી છે. નગરપાલિકા, કલેક્ટર ઓફિસ, પોલીસ વિભાગ તમામે સારો સહયોગ આપ્યો છે, અને આમ જોતાં એવું લાગે છે કે હાલમાં જ કદાચ થોડું પાણી વધે તો શું શું વ્યવસ્થા કરવી એ તમામ અત્યારે જઈને અધિકારીઓ જોડે પણ બેસીને એની મીટિંગ કરીને એને કેવી રીતે સારી રીતે કામ થઈ શકે એ પ્રયત્ન કરવાના છે. કસક ખાતે, રોકડિયા હનુમાન ખાતે, દાંડિયા બજાર, પૂરજા, ગાંધી બજાર તમામ વિસ્તારમાં પાણી છે, અને એ બધા વિસ્તારમાંથી અંકલેશ્વર સામેના ગામોની અંદર પણ લોકોને સ્થળાંતર કર્યું છે, તો ત્યાં એમની જમવાની અને મેડિકલ વ્યવસ્થા ખાસ કરીને થઈ જાય એવા પ્રયત્ન રહ્યા છે. આજે મનસુખભાઈ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને એમની સાથે આ ટીમ લઈને અમે સર્વે કરવા આવ્યા છે.